11 એક જાદુઈપત્રની વાર્તા પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ. સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. સવાલ નંબર 1, ફિલ્મ જોવા માટે બંને મિત્રો પાસે શું નહોતું? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક સમય, ખ ટિકિટ, ગ પૈસા અને ઘ અનુકૂળતા. તેના જવાબમાં આપણે લખીશું ખ ટિકિટ ન હતી. સવાલ નંબર 2, પત્ર કોણે લખ્યો હતો? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક નિરંજનના કાકાએ, ખ લેખકે, ગ નિરંજને અને ઘ મેનેજરે. તેના જવાબમાં આપણે લખીશું ક નિરંજનના કાકાએ લખ્યો હતો. સવાલ નંબર 3, મેનેજર પત્રને વાંચી શક્યા નહીં, કેમ કે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક કેબિનમાં પૂરતું અજવાળું નહોતું. ખ તેમણે ચશ્મા નહોતા પહેર્યા. ગ પત્ર અંગ્રેજી ભાષામાં લખાયો હતો અને ઘ પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો. તેના જવાબમાં આપણે લખીશું ઘ પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો. સવાલ નંબર 4, બંને મિત્રોને શેનો અફસોસ હતો? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક પત્ર ખોવાઈ ગયો એનો, ખ પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો એનો, ગ પત્ર ફાટી ગયો એનો અને ઘ નોકરી ન મળી એનો. તેના જવાબમાં આપણે લખીશું ખ પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો એનો અફસોસ હતો. હવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. સવાલ નંબર 1, નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? તેના જવાબમાં આપણે લખીશું નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. સવાલ નંબર 2, પત્ર કોણે લખ્યો હતો? તેના જવાબમાં આપણે લખીશું પત્ર નિરંજનના દૂરના કાકા વેદ સાહેબે લખ્યો હતો. સવાલ નંબર 3, વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? તેના જવાબમાં આપણે લખીશું વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે. સવાલ નંબર 4, ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી? તેના જવાબમાં આપણે લખીશું ફિલ્મ જોવા માટે મેનેજરે બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ખુરશીઓ મુકાવી. સવાલ નંબર 5, નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી? તેના જવાબમાં આપણે લખીશું નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી મળે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીશું. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર 1, પત્ર જાદુઈ કેમ લાગ્યો? તેના જવાબમાં આપણે લખીશું લેખક એમના મિત્ર નિરંજન સાથે રવિવારે સવારે સિનેમા જોવા ગયા. ત્યાં તેમણે અગાઉથી ટિકિટ લીધી નહોતી અને થિયેટર હાઉસફુલ હતું. તેમણે કોઈનાથી અક્ષરો ન ઉકલે એવો એક પત્ર લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વેદ સાહેબનો છે એમ કહી સિનેમાગૃહના મેનેજરને આપ્યો. મેનેજરે બાલ્કનીમાં 2 વધારાની ખુરશીઓ મુકાવીને બંને મિત્રો માટે સિનેમા જોવાની વ્યવસ્થા કરી. આથી પત્ર જાદુઈ લાગ્યો. સવાલ નંબર 2, નિરંજનને પત્રથી શું લાભ થયો? તેના જવાબમાં આપણે લખીશું નિરંજનને પત્રને કારણે મફતમાં ફિલ્મ જોવા મળી એ લાભ થયો. સવાલ નંબર 3, નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો? તેના જવાબમાં આપણે લખીશું નિરંજનના મિત્રએ એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની જગ્યા માટે અરજી કરી હતી. એનો ઇન્ટરવ્યૂ હતો. મિત્ર એ જાદુઈ પત્ર લઈને ગયો. તેણે એ પત્ર પીએ દ્વારા કંપનીના મેનેજરને મોકલાવ્યો. વાસ્તવમાં જેમણે એ પત્ર લખ્યો હતો તે વેદ સાહેબ પોતે જ એ કંપનીના મેનેજર હતા. વેદ સાહેબે પોતાના અક્ષર ઓળખ્યા પણ તે પોતાનું લખાણ ઉકેલી શક્યા નહીં. આ પત્રને લીધે નિરંજનના મિત્રને નોકરી મળી ગઈ. આમ નિરંજનના મિત્રએ પત્રનો ઉપયોગ નોકરી મેળવવા માટે કર્યો. સવાલ નંબર 4, વેદ સાહેબ વિશે 5-7 વાક્ય લખો. તેના જવાબમાં આપણે લખીશું વેદ સાહેબનું નામ એમજી વેદ હતું. તેઓ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા. તેઓ નિરંજનના દૂરના કાકા હતા. નિરંજનનો મિત્ર જે કંપનીનો ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો તે કંપનીમાં વેદ સાહેબ મેનેજર હતા. પત્ર તેમના જ હસ્તાક્ષરમાં હતો છતાં તે વાંચી શક્યા નહીં. આવો પત્ર તેમણે કોઈની ભલામણ માટે લખ્યો હોય એવું પણ તેમને યાદ નહોતું. આમ છતાં તેમણે પત્ર લખાવનાર નિરંજનના મિત્રને નોકરી આપી. આમ વેદ સાહેબ ભલા માણસ હતા. હવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો.
સવાલ નંબર એક, તમે આ પત્રનો ઉપયોગ કેવી રીતે કરશો? તેના જવાબમાં હું લખીશ કે આ પત્રનો ઉપયોગ હું આ રીતે અંગત લાભ મેળવવા માટે ક્યારેય ન કરું. તમે તમારી રીતે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. સવાલ નંબર બે, આ પત્રથી બંને મિત્રોને શો ફાયદો થયો? તેના જવાબમાં આપણે લખીશું, આ પત્રથી નિરંજન અને તેના મિત્રને મફતમાં ફિલ્મ જોવા મળે. પત્રથી નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્કની નોકરી મળે, એ ફાયદો થયો હતો. પ્રશ્ન નંબર ત્રણ, નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. એક, જંખવાણા પડી જવું, એનો અર્થ થશે છોભીલા પડી જવું અથવા ખસિયાણા પડી જવું. તેનું વાક્ય બનાવીશું, જૂઠાણું ખુલ્લું પડી જતા ખુશાલ બધાની આગળ જંખવાણો પડી ગયો. બે, સ્તબ્ધ થઈ જવું, જેનો અર્થ થશે આશ્ચર્યચકિત થઈ જવું. તેનું વાક્ય બનાવીશું, પોતાના દીકરાને જ ઘરમાં ચોરી કરતો જોઈ પિતાજી સ્તબ્ધ થઈ ગયા. ત્રણ, મોતિયા મરી જવા, તેનો અર્થ થશે હોશ ગુમાવવો અથવા હિંમત હારી જવી. તેનું વાક્ય બનાવીશું, જંગલમાં દૂરથી સિંહને આવતો જોઈ પ્રવાસીના મોતિયા મરી ગયા. તમે આના સિવાય અન્ય વાક્ય પણ બનાવી શકો છો. હવે પ્રશ્ન નંબર ચાર, નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો. અહીં ત્રણ વાક્ય આપેલા છે. આ ત્રણ વાક્યોમાં જરૂર જણાય ત્યાં વિરામચિહ્ન મૂકી અને આપણે વાક્યો ફરીથી લખવાના છે. એક, કેમ હું ખોટું કહેતો હતો. બે, તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજને કહ્યું, ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. આ રીતે આપણે જરૂર જણાય ત્યાં યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખીશું. હવે પ્રશ્ન નંબર પાંચ, નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધી તેની મૂળ જગ્યા પર મૂકી વાક્ય ફરીથી લખો. એક, આવો ખાવા મારા ચાખેલા બોર, તેનો જવાબ થશે મારા ચાખેલા બોર ખાવા આવો. અહીં આવો શબ્દ આગળ હતો, તેને આપણે મૂળ જગ્યાએ મૂક્યો. બે, રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ, તેનો જવાબ લખીશું રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો. ત્રણ, ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પીંછા, જવાબ લખીશું પંખીઓના પીંછા ચારે બાજુ વિખરાયેલા હતા. ચાર, બાતો ગયા સીધા બાપુ પાસે, જવાબ લખીશું બાતો સીધા બાપુ પાસે ગયા. પાંચ, તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી કાસ્કી, જવાબ લખીશું તમે લાકડામાંથી બનાવેલી કાસ્કી વાપરી હશે. આ રીતે લાલ અક્ષરે જે શબ્દ લખ્યા છે તે ક્રિયાપદ આપણે યોગ્ય જગ્યાએ મૂકીને ફરીથી વાક્ય લખેલું છે. હવે પ્રશ્ન નંબર છ, સૂચના પ્રમાણે કરો. એક, આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરો, તેના જવાબમાં લખીશું આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શો, ફિલ્મ, ટિકિટ, થિયેટર, હાઉસફુલ, લેટરપેડ, મેનેજર, કેબિન, લાયન્સ ક્લબ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, બાલ્કની, એક્સ્ટ્રા ચેર્સ, ઇન્ટરવલ, પોલીસ, ઓફિસ, કંપની, ઇન્ટરવ્યૂ, પીએ, હેડ ઓફિસ, ઓલ રાઇટ, પોસ્ટમાસ્ટર વગેરે શબ્દો વપરાયેલા છે. બે, વ્યવહારમાં વપરાતા આવા બીજા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરો. વ્યવહારમાં ડોક્ટર, નર્સ, ઇન્જેક્શન, હોસ્પિટલ, એકાઉન્ટન્ટ, એલ્યુમિનિયમ, ડીઝલ, ડેરી, પોસ્ટ ઓફિસ, બોલપેન, ટ્રેન, પ્લેટફોર્મ વગેરે જેવા ઘણા શબ્દો વપરાય છે. આ સિવાયના અન્ય શબ્દો તમને આવડતા હોય તો તમે એ શબ્દો પણ લખી શકો છો. ત્રણ, આ શબ્દો પૈકી કોઈ પણ બે શબ્દો પરથી ત્રણ ત્રણ વાક્ય બનાવો. અહીં હું બે શબ્દોમાંથી ત્રણ વાક્ય બનાવું છું. એક, ડોક્ટર. એક, સંજીવ કુમાર ડોક્ટર છે. બે, દર્દીએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ત્રણ, ડોક્ટર સમાજનો સેવક છે. બીજો શબ્દ થિયેટર. એક, અમારા ઘર પાસે થિયેટર છે. બે, અમે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ છીએ. ત્રણ, મમ્મી અને પપ્પા પણ થિયેટર ઉપર આવશે. મેં અહીં ડોક્ટર અને થિયેટર શબ્દ લઈને વાક્ય બનાવેલા છે. તમે બીજા અન્ય શબ્દો લઈને પણ ત્રણ ત્રણ વાક્ય બનાવી શકો છો. હવે પ્રવૃત્તિ વિશે જાણીએ. અહીં આપણને ત્રણ પ્રવૃત્તિ આપેલી છે. એક, રમૂજી ટૂચકા પ્રાર્થના સંમેલન કે વર્ગમાં રજૂ કરો. બે, આપણા હાસ્ય લેખકો અને તેમની કૃતિઓની જાણકારી મેળવો. ત્રણ, હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક વચ્ચેનો તફાવત શિક્ષકની મદદથી જાણો.
પ્રવૃત્તિ નંબર 1 માં રમૂજી ટૂચકાઓ, જે તમે શાળાના પુસ્તકાલયમાંથી પુસ્તક મેળવીને કે છાપામાંથી કે ઓનલાઈન નેટ પરથી આવા ચિત્ર મેળવીને વાંચી શકો છો, અને તે રમૂજી ટૂચકાઓ તમે તમારા વર્ગખંડ કે પ્રાર્થના સભામાં રજૂ કરી છો. પ્રવૃત્તિ નંબર 2, હાસ્ય લેખકો અને તેમની કૃતિઓ. અહીં આપણે કેટલાક હાસ્ય લેખકો વિશે જાણીએ. 1. જ્યોતિન્દ્ર હરિહરશંકર દવે. તેનો જન્મ 21 ઓક્ટોબર 1901 માં અને અવસાન 11 સપ્ટેમ્બર 1980 માં થયું હતું. તેની કૃતિઓ પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, રેતીની રોટલી, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ, યોગ અને પ્રયોગ, રંગતરંગ, જે 6 ભાગમાં છે, આ બધી તેમની કૃતિઓ છે. ત્યારબાદ 2. ભટ્ટ વિનોદ જસવંતલાલ, એટલે કે વિનોદ ભટ્ટ. તેનો જન્મ 14 જાન્યુઆરી 1938 માં થયો છે. તેની કૃતિઓ પહેલું સુખ તે મૂંગી નાર, શેખાદમ ગ્રેટાદમ, નર્મદ એક કેરેક્ટર, હાસ્યમૂર્તિ જ્યોતિન્દ્ર દવે, એન્ટવ ચેખવ, ગ્રેટ શોમેન જ્યોર્જ બર્નાર્ડ શો, આ બધી તેમની કૃતિઓ છે. હવે 3. ત્રિપાઠી બકુલ પદ્મમણિ શંકર, એટલે કે બકુલ ત્રિપાઠી. તેનો જન્મ 26 નવેમ્બર 1928 માં અને અવસાન 2008 માં થયું છે. તેની કૃતિઓ સોમવારની સવારે, વૈકુંઠ નથી જવું, દ્રોણાચાર્યનું સિંહાસન, ગોહી માંડી ગોઠડી, મન સાથે મૈત્રી, હિંડોળો જાકમ જોળ, અષાઢની સાંજે પ્રિયસા અને ભજિયા, શેક્સપિયરનું શ્રાદ્ધ, આ બધી તેમની કૃતિઓ છે. હવે પ્રવૃત્તિ નંબર 3 માં તફાવત, હાસ્ય લેખક અને હાસ્ય કલાકાર વિશેનો તફાવત તમારા શિક્ષક પાસેથી જાણો. હાસ્ય લેખક જેઓ પોતાની રચનાથી હાસ્ય લેખો લખે છે તેને હાસ્ય લેખક કહેવાય છે, અને હાસ્ય કલાકાર જેઓ આવા કોઈ લેખો લખેલા હોય તેને લોકો સામે રજૂ કરે છે અને લોકોનું મનોરંજન પૂરું પાડે છે તેને હાસ્ય કલાકાર કહેવાય છે. આ રીતે હાસ્ય લેખક અને હાસ્ય કલાકાર બંને એકબીજા સાથે સંકળાયેલા છે. અહીં આપણી ત્રણેય પ્રવૃત્તિઓ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે. થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આભાર દોસ્તો.